નમસ્કાર દર્શક મિત્રો, હું છું કમલેશ મોદી, મોરબીથી. દોસ્તો, આજે આપણે જામનગરની જમાવટ કરવા માટે પહોંચી ગયા છે. આખો એક એપિસોડ છે જેની અંદર તમે આજે અમે જોઈ શકો છો. તમે આજે અમે ઇડલીવાળા પાસે આવી ગયા છે, બાલાજી ઇડલી. અને અહીંયા મેંદુવાળા ગરમા ગરમ બનતા હતા. અને ભાઈ, અમે જામનગરમાં હોય એટલે મને તો મેંદુવાળા મજા આવે છે, એટલે આ ઠેકાણે ટેસ્ટ સારો હોય છે. અમે ટેસ્ટ કર્યો, અમને મજા આવી, તમે કીધું વિડીયો બનાવી લઈએ. આ છે જગ્યાનું તમને એડ્રેસ આપી દઉં, ડીકેવી કોલેજની બિલકુલ સામે જ છે, જે બાલાજી ઇડલીવાળા તરીકે અત્યારે ઓળખાય છે. અને દાળવડા છે, ઇડલી છે, અને સાથે સાથે ચટણી પણ હોય જ ને યાર. ગરમા ગરમ ઇડલી હતી જેનું કામ સારું હતું. અને આ છે રસમ, જેને રસમ કહેવાય છે અને ચટણી પણ કહીએ છીએ આપણે દેશી ભાષામાં. અને આ છે તીખી ચટણી, સાથે ઇડલીની અંદર નાખવાની હોય છે. અને ભાઈ સાંભાર, મદ્રાસી લોકો જે સાંભાર બનાવે એની તો વાત જ ન થાય ને યાર. હવે આપણી પ્લેટ આવી ગઈ છે મેંદુવડા અને ઇડલીની, જેની પ્લેટની કિંમત છે 30 રૂપિયા. અને આપણે ટેસ્ટ કરશું, બહુ જ મસ્ત ટેસ્ટ છે, સુપર ટેસ્ટ. મદ્રાસી લોકો બનાવતા હોય એમાં કાંઈ ઘટે જ નહીં યાર, જે મજા જ આખી અલગ જ આવે યાર. એ લોકોનો ટેસ્ટ બહુ સારો હતો, મજા આવી ગઈ મને. ગરમા ગરમ વસ્તુ ખાવાની જે મજા છે ને એની વાત જ ન હતી યાર. સાંભાર, ઇડલી ને બધું, એ એના ફૂડને હું વધારે પસંદ કરું છું, કારણ કે એ નોર્મલી લગભગ તાજું જ હોય વસ્તુ. અને આપણી સામું જ બનાવ્યું હતું એટલે યાર ખાવાની મજા જ આવે. અને હવે આપણે જાશું આજે એક બજરંગ ચાઇનીઝની અંદર, બજરંગ ફૂડ છે જે એ લોકો જે પરોઠા બનાવે છે, જે ચીઝવાળા પરોઠા. અને મને કોમેન્ટ હતી મને કે ત્યાં તમે જાજો, એ લોકોનું કામ બહુ જ સારું છે અને કંઈક અલગ રીતના કટિંગ કરીને પરોઠા બનાવે છે. કેવી રીતના પરોઠા બનાવે છે આ તમને બતાવી દઈએ. તમે જે જોવો છો રોટલીનો લોટ, ઘઉંનો લોટ જે નોર્મલી રીતના કરતા હોય છે, અને એની અંદર મસાલો નાખવાનો હોય છે અને પ્લસ ચીઝવાળા જે પરોઠા હોય યાર, ખાવાની તો મજા જ અલગ જ હોય ને યાર. ચીઝ કોણે કોણે ભાવે છે, મને તો બહુ જ ભાવે છે. ચીઝ ને પનીરના તો યાર મજા જ આખી અલગ હોય. ફૂડી લોકોને વધારે તો આ પસંદ ને પસંદ હોય ચીઝ ને પનીર તો. આખે આખું ચીઝની ગોટી નાખી દીધી છે ભાઈ, અને પછી તો ટેસ્ટ સુપર જ આવે ને, મજા જ આવે. એક આલો પરોઠો તમે ખાઈ જાઓ એટલે તમારું ફૂલ પેટ થઈ જાય, એટલો મોટો તો આલો પરો, આલુ પરોઠો. હવે એને શેકવામાં આવશે. જામનગરના ભાઈ ટેસ્ટિંગ માટે યાર બહુ બધા અલગ અલગ ટેસ્ટ, ખરેખર ડિફરન્ટ ડિફરન્ટ ટેસ્ટ મને જામનગરમાં મળ્યો. અને એટલી બધી નવી નવી વસ્તુ, બધા પોતપોતાની અલગ અલગ કારીગરીને પોતાની અલગ આવડતથી જે લોકો ધંધો કરતા હોય છે. દરેક જગ્યાએ અમે જ્યાં પણ ગયા ત્યાં પોતાની જ વસ્તુ હોય છે, અલગ જ વસ્તુ, યુનિક યુનિક વસ્તુ જ કરતા હોય છે. દાળ પકવાન હોય તો દાળ પકવાન અલગ, આ પરોઠા છે તો પરોઠામાં પણ અલગ અલગ વસ્તુ કરી છે એ લોકોએ. પછી ચટણી પણ બનાવી હતી, પણ એનું કામ પણ બહુ મસ્ત હતું. અને શેકાઈ રહ્યા છે આલુ પરોઠા આપણા. આલુ પટાટા, આલુ પરોઠા તો ક્યારેક ક્યારેક જ ખાવાની મજા આવે, પણ ખાઈ લેવાની મજા અલગ છે યાર. આ લોકોની રીત અલગ હતી કે એ લોકો કટિંગ કરીને આપતા હતા. તમે જે જોવો છો આ કટિંગ કરીને, એટલે હું આપણે તોડવાની મહેનત ના રહીએ. એની પાછળનું એક રીઝન છે, ઉપર ચીઝ નાખવા માટેની વસ્તુ કહી હતી ત્યાં લોકોએ. ડુંગળી, ટામેટા, શેજવાન ચટણી એન્ડ અથાણું. અને આપણા આલુ પરોઠાની ડીશ આવી ગઈ છે ચીઝ પરોઠા, જેની કિંમત છે 50 રૂપિયા. સાથે આપણે શેજવાન ચટણી, ઓનર કહેતા હતા કે અમે પોતે હાથે બનાવતા હોય છે એટલે ટેસ્ટ તમને આખો અલગ જ આવશે. મુંબઈના જે પાછા, એટલે મુંબઈનું તો યાર બધું હાઈ ફાઈ લોકો જ ખાતા હોય બધું, ટેસ્ટિંગમાં તો કંઈ કહેવું જ ન પડે. માથે આ લોકો આ અહીંયા જે રીતના ખાતા ને એ રીતે મેં કીધું, આ લોકો તમે કેવી રીતના ખાવ, તો કે અમે આ બધું આવી રીતના ઉપર ભેગું કરીને ડુંગળી ટામેટા ને બધું ભેગું કરીને ખાઈ જાય. મેં કીધું હાલો આપણે આવી રીતના જ ખાવાની મજા આવે ને તો યાર, નકર તો આપણે અહીંયા તો નોર્મલી રીતના તો પરોઠા આપણે કટિંગ કરી કરીને ખાતા હોય, આવી રીતના કટિંગ નથી કરતા, હાથેથી કટ કરતા હોય છે. હવે સાથે દહીં તો હોય જ, દહીં સાથે આપણે ટેસ્ટ કરશું.
સુપર મસ્ત, જે એનું ચીઝનો ટેસ્ટ, જે બટાકાનો આલુ મસાલાનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે, મજા આવી ગઈ મને. અને આ લોકોની જે સેજવાન ચટણી બનાવી હતી ને, તીખી ચટણી, એનું કામ મને બહુ વધારે ગમ્યું. એટલે એના હિસાબે ટેસ્ટ આખો સારો આવ્યો. અને સાથે ડુંગળીને ટામેટા ઉપર આપણે નાખાવું હોય તો મજા જ આવે ને યાર. જામનગર તો જામ સાહેબનું જામનગર છે ભાઈ, છે ને. બાકી લાગે છે કેવું દેખાવમાં. સુપર ટેસ્ટ. મેં ઓનરને કીધું ભાઈ મને તો મજા આવી કે આલુ પરોઠાની અંદર હું 10 માંથી આ લોકોને 8 આપીશ. મને મજા આવી ગઈ હતી. હવે આપણે બીજા રાઉન્ડમાં જઈશું, જે સમ્રાટ શિખંડ. જામનગરની આન બાન ઓર શાન કહેવાય એવા સમ્રાટ શિખંડ, એ લોકોની જે કંઈક અલગ રીતના હતી કે જે અહીંયા નરેન્દ્ર મોદી સાહેબ, આપણા નરેન્દ્ર મોદીના તે જન્મદિવસની દિવસ દિવસે કંઈક આવું નવું કંઈક અલગ અલગ મીઠાઈ લઈ આવતા હોય છે. અને તમે ક્યારેક જોયું હોય તો પેંડા ઉપર જ્યારે મોદીનો જે સિમ્બોલ હતો ને ભાઈ, બીજેપી, એ જામનગરથી રિલીઝ થયો હતો ભાઈ, અહીંયાથી બહાર નીકળ્યા હતા એ પેંડા. ફરસાણ હતું. અમે જય વિજયમાં પણ ગયા હતા. જય વિજયવાળાનું જામનગરમાં કામ બહુ સારું છે, પણ ત્યાં ગર્દી હોવાના કારણે અમે ત્યાં વિડીયો શૂટ ન કરી શક્યા. અને આ લોકોનું પણ કામ બહુ જ ઊંચું કામ હતું, એટલે પછી અમે કીધું અહીંયા પણ અમે જઈ આવીએ. અને આ લોકોની મીઠાઈથી એક દેશ વિદેશમાં પણ જતી હોય છે. જામનગરની બહાર પણ બધા આપણા ગુજરાતી માણસો બધા વસતા જ હોય ને યાર. અહીંયા પણ કચોરી મળે છે, સારી કચોરી છે. આ લોકોનું શિખંડની માસ્ટરી છે, શિખંડનું કામ કાજ એક નંબર છે. સાથે પેટીસ શિખંડ તમે જે જોવો છો, અવનવા ફ્લેવર સાથે બધા શિખંડો હોય છે. એટલે જામનગરમાં કાંઈ બાકી તો ન રહેવું જોઈએ ને યાર. આ છે જે શિખંડના પ્રાઇસ, આ બધી બધી પ્રાઇસ છે. સમ્રાટ શિખંડ જે આ ઓનર છે, આ જામનગરની મોજ છે ભાઈ. ભાઈ જામનગરનો ટેસ્ટ, એટલે મેં તમને કીધું ને કે અલગ અલગ, જે તમે નરેન્દ્ર મોદી સાથે ભાઈ યાર ફોટો પડાવેલો છે યાર, જામનગરની શાન જ કહેવાય ને યાર. અને હવે દોસ્તો આપણે અજંટામાં આવ્યા છે. અહીંયા આવવાનું કારણ એક છે કે અહીંયા જે દાળવડી, જે દાળવડા કહીએ છીએ, એ આખી દાળ ટીકડી કહીએ આપણે, એનો ટેસ્ટ બહુ સારો હોય છે. તો આપણે અહીંયા ટેસ્ટ કરવા માટે પહોંચી ગયા છે. અને બહુ નોર્મલી ભાવ, હાવ નાના માણસો પણ ખાઈ શકે. 10 રૂપિયા છે ખાલી પ્લેટના, 20 રૂપિયા પકોડાના. અહીંયા દાળવડા જે વર્ષોથી એક જ ભાવ રાખેલા છે, આટલી મોંઘવારી છતાંય 10 રૂપિયામાં તમને દાળવડા આપતા હોય, બહુ સારી વસ્તુ કહેવાય. હું તો મને ખૂબ ગમ્યું. આજે બ્રેડ પકોડા આ લોકોએ વચ્ચેથી બે અલગ પીસ કરીને ઉપર ચટણી નાખી. મેં કીધું ને કે જામનગરની અંદર બધું આખું અલગ અલગ કરવાળા, પોતાની અલગ છાપને અલગ રીતના જ ટેસ્ટ પીરસવામાં બધા મશહૂર છે. અમે એક વસ્તુની નોટ કરી કે જામનગરની અંદર કોઈ પણ વસ્તુ હોય એ પોતાની અલગ રીતના પ્રેઝન્ટ કરતા હોય છે. ચટણી હોય તો ચટણી પોતાની અલગ જ હોય ચટણી. અને આ દાળવડા જેની કિંમત 10 રૂપિયા છે, 10માં કેટલા તમે જોવો, ખાલી ક્વોન્ટિટી જોવો એ લોકોની. દાળવાડાનું કામ પણ બહુ જ મસ્ત હતું, મજા આવી ગઈ મને. ટેસ્ટ બહુ જ છે, સુપર ટેસ્ટ છે. ને બાકી માથે ચટણી બટણી નાખીને અલગ જ રીતના હાવ. જામનગર એટલે જ કહેતા હોય છે કે ટેસ્ટમાં સૌથી બેસ્ટ આપણું આ જામનગર. અને આ બ્રેડ પકોડાને વચ્ચેથી તરીને પછી કટિંગ કરીને ઉપર ચટણી નાખી. બ્રેડ પકોડાની કિંમત 20 રૂપિયા છે. એનું કામ પણ બહુ સારું હતું. મને સૌથી વધારે અહીંયા તમે કદાચ આવવાનું થાય તો આ દાળવડા ખાવાનું ભૂલતા જ નહીં. અને દાળવડી પણ કહેતા હોય છે. અહીંયા મને બહુ મજા આવી ગઈ. અને તમે જો અહીંયા આવવાનું મન થાય તો તમે ચોક્કસ પહોંચી જજો. અહીંયાનો ટેસ્ટ જામનગરનો હજુ એક બીજો એક એપિસોડ આવશે દાળ પકવાનનો. આના પછી અમે દાળ પકવાનો પણ એપિસોડ આખો મૂકશું. સારું દોસ્તો, આપણે આવી જ રીતના બીજા વિડીયોની અંદર પણ મળશું. ત્યાં લગીને અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને દોસ્તો,
વોટ્સઅપ ની અંદર આ વિડીયો ની લિંક ફેરવવાનું ભૂલતા જ નહીં, કારણ કે એનાથી અમને બહુ જ ફાયદો થાય છે, સબસ્ક્રાઈબર વધે છે અને અમને વિડીયો અંદર કંઈક નવું નવું અમે કરતા રહીશું. સારું દોસ્તો, જય માતાજી એન્ડ જય મોગલ.